રામ નામ મે લીન હે દેખત સબ મે રામ, કાકી પદ વંદન કરું જય જય જલારામ. એવા રામરત સંત પૂંજ જલારામ બાપાને આજે 221મી જન્મ જયંતિ નિમિત્તે વીરપુર બન્યું જલારામમય. જ્યાં ટુકડો ત્યાં હરે ઢોકડો, જીવન મંત્ર બનાવનાર પૂંજ જલારામ બાપાને આજે 221મી જન્મ જયંતિ છે. વહેલી સવારથી પૂંજ જલારામ બાપાના ભક્તજનો વીરપુર પૂંજ બાપાની જન્મ જયંતિ ઉજવા દર વર્ષની જેમ બાપાની જન્મ જયંતિ નિમિત્તે બાપાના અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશ થી વાહનો સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા હતા, જેમાં વહેલી સવારે પૂંજ બાપાના મંદિરને દર્શન કરવા દર્શનાર્થીઓ લાંબી કતારો લાગી હતી. પૂંજ બાપાના પરિવારજનો દ્વારા પૂંજ બાપાને સમાધિએ પૂંજા અર્ચના કરી પૂંજ જલારામ બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાપાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ મંદિરે માસ્ક તેમજ સેનિટાઈઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ જલારામના બાપુના ભક્તો દ્વારા વહેલી સવારથી ભજન ધૂન કરતા હતા. બાપાના દર્શન કર્યા હતા અને દર વર્ષે કોરોનાની મહામારી લઈને મંદિરના ગાદીપતિ પૂંજ રઘુરામ બાપાએ લોકોને પોતપોતાના ઘરે જ રહીને જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવા અનુરોધ કર્યો હતો. ભક્તોએ મંદિરે પહોંચી પૂંજા અર્ચના કરી હતી અને આ વર્ષ કોરોના આરોગ્ય સારું રહે અને તાકીદે આ કોરોના દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અહેવાલ સંજયભાઈ બારોટ, વીરપુર, જલારામ. જલારામ બાપાની જે હું જલ્પા પટેલ બોડેલી તાલુકા નજીક કુંદનપુર ગામેથી આવેલા છીએ. અહીંયા 221મી જલારામ જયંતિ નિમિત્તે અમે આવેલા છીએ. અહીંયા બાપાને એટલી પ્રાર્થના છે કે આખા વિશ્વમાં કોરોના વાયરસનો નાશ થાય અને અહીંયા શ્રદ્ધાળુને માસ્ક સેનિટાઈઝર બધાની વ્યવસ્થા રાખેલી છે, બધાને ડિસ્ટન્સથી દર્શન થાય છે અને સારું એવી સુવિધાઓ કરેલી છે. બસ જલારામ બાપાને એવી પ્રાર્થના કે બધાનું સારું કરે. સંત શિરોમણી જલારામ બાપાની 221મી જન્મ જયંતિના પાવન પ્રસંગે માત્ર ગુજરાત કે ભારતમાંથી નહીં, વિશ્વ વંદનીય સંત શિરોમણી જલારામ બાપાના દર્શન માટે આજે ભાવિક ભક્તજનોની ભીડ મોડી રાત્રિના 3 વાગ્યાથી અહીં કતારબદ્ધ દર્શનાર્થીઓ ઊભા છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હેન્ડ સેનેટાઈઝર, માસ્ક પહેરવું ફરજિયાત એ રીતે દર્શનાર્થીઓ દર્શન માટે અત્યારથી કતારબદ્ધ લાઈનમાં ઊભા છે. બોલો શ્રી જલારામ બાપાની જય. નિર્ભય માત કી જય. બસ શ્રી જલારામ બધાને મુક્ત કરી અને સ્વસ્થ અને સારું સ્વાસ્થ્ય આપે અને અમને ઘરે પરિવાર સ્વસ્થ રહી એ જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના. બોલો શ્રી જલારામ બાપાની જય.